जन जन मा देवत्व जगाओ, आ धरती ने स्वर्ग बनाओ। परम पूज्य पंडित श्री राम शर्मा आचार्य जी युग निर्माण योजना नो उद्देश्य जाहिर करियो के मारा प्रत्येक मनुष्य ने देवता अने धरती ने स्वर्ग बनावी। आजनी विषम परिस्थितियों मा आ संकल्प पूरो करवा माटे आओ ज्ञानी अखंड ज्योति अवृत धाराओं थी वहती करिए। चिंतन चैनल में आपनो हार्दिक स्वागत है। हमारे साथ है गायत्री मंत्र बोलिए। ओम भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। पंडित श्री राम शर्मा आचार्य ना क्रांतिकारी विचारों ना केटलाक अंशों आपणी समक्ष रजू करी रह्यो छूं। विचारों नुं केन्द्र बिंदु केम अने केवी रीते एकज वात एकज भोग तरफ अने बीजाने त्याग तरफ आकर्षे छे। एनाथी स्पष्ट थाय छे के ए शक्ति घटनाओमां नहीं पण आपणा विचारोमां रहेली छे। विचारोथी ज मनुष्य श्रेष्ठ बने छे अथवा बगड़े छे। એટલે જીવનની બધી જ સમસ્યાઓ કે ઘટનાઓનું મનન કરવું ખૂબ જરૂરી છે। પછી ભલે તે તુચ્છ કે સાધારણ કેમ ન હોય એનું જીવનમાં મહત્વ સમજવું ખૂબ જરૂરી છે। દરેક કાર્ય પર વિચારવામાં આવે કે આવું કેમ થયું અથવા તો આવું કેમ ન બન્યું, અમુક માણસ આ કાર્ય કરી શકે તો હું કેમ ન કરી શકું, એનામાં અને મારામાં કઈ કઈ બાબતોનો તફાવત છે, મારી અને એની કાર્ય પદ્ધતિમાં શું ભેદ છે, મારામાં કઈ ઉણપો છે, એમને હું કેવી રીતે દૂર કરી શ્રેષ્ઠ બની શકું, શ્રેષ્ઠ બનવા આપણી ઉણપ અને વિચારમાં શું ભૂલ છે, એ પ્રકારના સતત મનનથી અને આમ તેમ એ વિચારધારાને આગળ વધારવાથી જીવનમાં એક નવો પ્રકાશ મળતો રહેશે। સમસ્યાઓને કેવી રીતે હલ કરવી એ પ્રકાશ મળતો રહેશે કેમ અને કેવી રીતે એ વિચારવાના વિકાસનો મૂળ મંત્ર છે। એને જીવનમાં ઉતારી અપનાવી એનો લાભ ઉઠાવી આપણે શ્રેષ્ઠ વિચારક બની શકીએ। હંમેશા સારું શ્રેષ્ઠ અને હકારાત્મક વિચારો, તમે મહાન વિચારક બની જીવનને મહાન બનાવી શકો છો। જે જેવો વિચારે છે તે તેવો બની જાય છે। અખંડ જ્યોતિ એપ્રિલ 1949 પેજ નંબર 14 ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે